अस्सलाम वालेकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों स्वागत है। आज तारीख 14/9/2021 वार मंगलवार आज आपणो विषय छे गणित। गणित में प्रकरण 6 पगनी छाप। आ प्रकरण में आपणे गया त्यां सुधी आकारोमां आवती वस्तुओना नामनी समझ मेळवी हती, बराबर। आजे आपणे करीशुं स्वाध्यायपोथी कार्य एटले के स्वाध्यायपोथीमां लेसन। तो स्वाध्यायपोथीमां आजे आपणे करीशुं प्रश्न 1 થી પ્રશ્ન 5, બરાબર। તો ચલો બાળકો સ્વાધ્યાયપોથીમાં ધ્યાન આપો। જુઓ સ્વાધ્યાયપોથીમાં પ્રકરણ 6 પગની છાપ, અહીંયા તમારે આજની તારીખ અને વાર લખવાની રહેશે। જે આગળ આપણે સ્ક્રીન પર જોઈ ગયા ને તે તારીખ વાર તમારે અહીંયા લખવાની રહેશે। પ્રકરણ 6 પગની છાપ સ્વાધ્યાયપોથીમાં પાના નંબર 62 પર છે। આપણે સૂચના વાંચીએ। પ્રશ્ન નંબર 1, આપેલ વસ્તુઓને તેમના આકાર સાથે જોડો। અહીંયા ચાર આકાર આપેલા છે, ચોરસ, ગોળ, લંબચોરસ અને ત્રિકોણ। એને આપણે એના આકારો સાથે અરે વસ્તુઓને એ આકાર સાથે જોડવાનું। અહીંયા કવર એટલે કે પરબીડિયું છે, એનો આકાર ચોરસ છે તો ચોરસ સાથે, આનો આકાર ત્રિકોણ છે તો એને ત્રિકોણ સાથે જોડીશું। અહીંયા છે આકાર ગોળ, એને ગોળાકાર સાથે, પગલૂછણિયાનો આકાર લંબચોરસ તો એને લંબચોરસ સાથે જોડીશું, બરાબર। એટલે વસ્તુઓ જે આકારની છે એ આકાર સાથે આપણે એને જોડવાની રહેશે। હવે અહીંયા જુઓ, કપબોર્ડ છે તો તે લંબચોરસ આકારની છે તો એને લંબચોરસ સાથે, પછી હેંગર, હેંગરનો આકાર ત્રિકોણ એને ત્રિકોણ સાથે જોડીશું, સિક્કો, સિક્કાનો આકાર ગોળ તો એને ગોળાકાર સાથે જોડીશું, અને રમવાનો પાસો એનો આકાર કેવો છે ચોરસ, આપણે શીખી જ ગયા છીએ, બરાબર ને, તો એને આપણે ચોરસ આકાર સાથે જોડીશું। હવે આપણે આગળ જોઈએ, પાના નંબર 62 પર જ આગળ છે ગરણી। આપણે વસ્તુઓના આકાર વિશે સમજ મેળવતા હતા, અત્યારે વસ્તુમાં ગરણી પણ લખેલું ને તો ગરણી આને કહેવાય, એનો આકાર છે ત્રિકોણ તો એને આપણે ત્રિકોણ સાથે જોડીશું, દિવાસળી એટલે કે માચીસ એનો આકાર લંબચોરસ છે તો એને આપણે લંબચોરસ સાથે જોડીશું, બટન, બટનનો આકાર ગોળ તો એને ગોળાકાર સાથે જોડીશું, અને સ્લેટ, સ્લેટનો આકાર ચોરસ તો એને આપણે ચોરસ આકાર સાથે જોડીશું, બરાબર। ચલો એના પછીના ચિત્ર જોઈએ। અહીંયા છે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ એને આપણે લંબચોરસ સાથે જોડીશું, બોલ એટલે કે દડો, દડાનો આકાર ગોળ તો ગોળાકાર સાથે જોડીશું, પછી આનો આકાર છે ચોરસ, ચોરસ સાથે જોડીશું, આઈસ્ક્રીમનો કોન એનો આકાર ત્રિકોણ છે તો આપણે ત્રિકોણ સાથે જોડીશું, બરાબર। આ હતી પ્રશ્ન નંબર 1ની સમજૂતી। હવે આપણે જોઈએ પાના નંબર 63, છગડતગડ 63 પર પ્રશ્ન નંબર 2, બરાબર। આપણે સૂચના વાંચીએ, વસ્તુઓને આકાર સાથે જોડો। અહીંયા પણ એ જ રીતે છે જે આપણે આગળ પ્રશ્ન 1માં શીખી ગયા એ પ્રમાણે, જે આકારની વસ્તુ છે એને આપણે એ આકાર સાથે જોડવાની। જોકરની ટોપી ત્રિકોણ આકાર, પૃથ્વીનો ઘોડો ગોળ આકાર, સાપસીડીનું પુઠ્ઠું ચોરસ આકાર, રાષ્ટ્રધ્વજ લંબચોરસ આકાર, બરાબર। હવે આ બાજુના ચિત્ર, પુસ્તકનો આકાર લંબચોરસ, પૈડું ગોળ, કેરમ ચોરસ અને આ ટ્રાફિકનું સિગ્નલ જે છે તે ત્રિકોણ, તો બરાબર બંને બાજુની વસ્તુઓને વચ્ચે આપેલા એના આકાર સાથે જોડવાનું રહેશે। હવે એ જ પ્રમાણે પાના નંબર 63 પર જ છે પ્રશ્ન નંબર 3, સમગ્ર ચિત્રના આકાર ગણો, લખો અને રંગ પૂરો। જુઓ તમારી સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન નંબર 3 પાના નંબર 63 પર જ આપેલું છે। આ ચિત્રમાં તમારે આકારો ગણવાના છે અને એમાં તમારે રંગ પૂરવાનો રહેશે। હવે અહીંયા જુઓ, આકારોમાં ગોળ આકાર, ત્રિકોણ આકાર, ચોરસ આકાર અને લંબચોરસ આકાર। તો આપણે પહેલો કયો આકાર છે, ગોળ આકાર, તો જેટલા ગોળ છે એ આપણે ગણવાના અહીંયા આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस अने सत्तावीस। तो अँ आप गोड़ाकार में लखीशू बगर सातर सत्तावीस। एज प्रमाणे त्रिकोण आकार तमारे बधा गणी जवाना। तो ये केटला थशे वीस, तो अँ लखवाना वीस। पछी चौरस आकार छे त्रण, तो अँ लखीशू त्रण। अने लंबचौरस आकार छे सात, तो आप लखीशू सातड़े सात। हवे तमारे ए प्रमाणे रंग पूरवाना रहेशे। लंबचौरस आकार में तमारे कथ्थाई कलर पूरवानो छे, चौरस आकार में लाल कलर पूरवानो छे, त्रिकोण आकार में तमारे आछो लीलो एटले के पोपटी कलर पूरवानो छे, अने गोल में तमारे ओरेन्ज कलर पूरवानो रहेशे। तो अहींया तमने चित्रमां स्वाध्याय पोथीनुं जे चित्र आपेलुं छे एमां जे रीते कलर देखाय छे ते प्रमाणे तमारे व्यवस्थित कलर करवाना रहेशे। बाळ मित्रो, अहींया एक गोळमां मारथी कलर करवानो रही गयो छे, पण तमारे कलर करी लेवानो, एक पण गोळ बाकी राखवानो नथी। आ गोळमां तमारे कलर करी लेवानो रहेशे। समझ पड़ी? चलो આપણે જોઈ પ્રશ્ન નંબર 3ની સમજૂતી। હવે પાછળના પાના પર એટલે કે પાના નંબર 64 પર પ્રશ્ન નંબર 4ની સમજૂતી આપણે આ સૂચના વાંચીએ। સોરી, અહીંયા પ્રશ્ન નંબર 4, સમાન આકાર પાસે ખરું કરો। અહીંયા જુઓ, વસ્તુ આપેલી છે અને એક એક આકાર આપેલો છે। એ વસ્તુઓનો કયો આકાર બંધ બેસતો છે આપેલા આકાર સાથે તેના પર ખરો। અહીંયા આકાર છે ગોળ, તો આ બંને ફળમાં સિક્કાનો આકાર ગોળ છે એટલે આપણે સિક્કા પર ગોળ કરીશું। હવે બીજું ચિત્ર છે, અરે બીજો આકાર છે ત્રિકોણ, તો અહીંયા અર્ધવર્તુળ, ટોપી, પછી આ પ્રમાણે ત્રાજુ, તો ત્રાજવાનો આકાર ત્રિકોણ, તો આપણે અહીંયા ખરું કરીશું। એ જ પ્રમાણે અહીંયા છે ચોરસ, તો ચોરસ આકાર આનો છે, તો આપણે અહીંયા ખરું કરીશું। સોરી, આ લંબચોરસ આકાર છે। કેવો આકાર છે? લંબચોરસ આકાર છે, તો આપણે અહીંયા ખરું કરીશું। અને અહીંયા ચોરસ આકાર છે, તો એને આપણે રમવાના પાસા પાસે ખરું કરીશું। તો બરાબર ધ્યાનથી આકાર પ્રમાણે તમારે ખરાની નિશાની કરવાની રહેશે। જે રીતે તમને સ્ક્રીન ઉપર એટલે કે વિડીયોમાં બતાવીએ છીએ એ જ પ્રમાણેની તમારે નિશાની કરવાની રહેશે। સમજ પડી? ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5। એ પણ આપેલું છે પાના નંબર 64 પર જ। સૂચના મુજબ રંગ પૂરો। અહીંયા સૂચના શું છે? પ્રશ્ન 5માં સૂચના મુજબ રંગ પૂરો। તો જુઓ, અહીંયા આપી દીધેલું છે ચોરસમાં વાદળી રંગ, ગોળમાં લીલો રંગ, ત્રિકોણમાં લાલ રંગ અને લંબચોરસમાં પીળો। તો આ જે તમને કલર બતાવેલા છે તે જ પ્રમાણે તમારે આ ચિત્રમાં કલર કરવાના રહેશે। ચોરસમાં વાદળી, લંબચોરસમાં પીળો, ત્રિકોણમાં લાલ અને ગોળમાં આછો લીલો અથવા તો ડાર્ક લીલો, ગમે તે કલર કરો। એ પ્રમાણે તમારે આપેલા ચિત્રમાં વ્યવસ્થિત કલર કરવાના રહેશે। તો બાળકો, આજે આપણે પ્રકરણ 6માં 5 પ્રશ્નો જોયા સ્વાધ્યાય પોથીમાં, બરાબર પાના નંબર 62, 63 અને 64 પર। તો તમારે આ દરેક પ્રશ્ન જે રીતે તમને સમજ પાડી એ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં બરાબર વ્યવસ્થિત રીતે કરવાના રહેશે। સમજ પડી? કલર પણ બરાબર ધ્યાનથી પૂરજો, જે પ્રમાણે તમને બતાવ્યું છે સ્ક્રીન ઉપર વિડીયોમાં એ જ પ્રમાણે તમારે કલર પણ પૂરવાના રહેશે। થેન્ક યુ, અલ્લાહ હાફિઝ, આવતા તાસમાં મળીશું।